गुड मॉर्निंग। सप्तर्षि विद्या संकुल में फरी एक बार आपनु हार्दिक स्वागत छे। वनस्पति में पोषण छेले आपणे जोयुं के वनस्पति में पोषण एटले ते खोराक कई रीते ले छे। अने छेले आपणे पोषणना प्रकार जोया કે સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ। સ્વાવલંબી પોષણ એટલે કે જે પોતે જાતે જ પોતાનો ખોરાક બનાવતા હોય તે સ્વાવલંબી, અને પરાવલંબી એટલે કે તે બીજા ઉપર આધાર રાખતા હોય તે પરાવલંબી પોષણ। છેલ્લે આપણે વાત કરી કોષ। સજીવ શરીર પર ખૂબ નાના એકમો બનેલું છે જેને શું કહેવાય કોષ। આપણે છેલ્લા વ્યાખ્યા જોઈ કોષ, કોષ રસપટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ। ફરી એકવાર આપણે વાત કરી લઈએ કે આપણું જે શરીર છે, કોઈ પણ સજીવનું જે શરીર છે એ ખૂબ નાના એકમોનું બનેલું છે જેને કોષ કહેવાય છે। કોષો છે એ માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ આપણે જોઈ શકીએ છીએ કારણ કે તે ખૂબ જ નાના છે। કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા છે એના નામ પણ તમારે આગળ આવશે ત્યારે આપણે વાત કરીશું। કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે। કોષ છે એની ઉપર એક પડ હોય, આવરણ હોય, એનાથી તે આવરિત હોય છે જેને કહેવાય છે કોષ રસપટલ। દરેક કોષમાં, દરેક જે કોષ છે તેમાં ઘટ્ટ મધ્યમાં ગોઠવાયેલ એક રચના હોય છે તેને કહેવાય છે કોષ કેન્દ્ર। ઘટ્ટ રચના, કોષની અંદર જે ઘટ્ટ રચના છે એક પાણીના ટીપા જેવી, તે છે કોષ કેન્દ્ર। હવે આગળ કોષ કેન્દ્રની આસપાસ ઝેલી જેવું દ્રવ્ય, આ એક વસ્તુ તમારે યાદ રાખવાની, ઝેલી જેવું દ્રવ્ય, કોષ કેન્દ્રની આસપાસ ઝેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે જેને કોષ રસ કહે છે। ઝેલી તો તમે બધાએ ખાધેલી જ હશે એટલે તમને ખબર હશે। હવે આગળ જોઈએ વનસ્પતિ પર્ણમાં આવેલ, કોઈ પણ વનસ્પતિ છે એના પર્ણ એટલે કે પાંદડામાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ તે લે છે। એટલે કે આપણે પહેલાં છઠ્ઠા ધોરણમાં ભણી ગયા કે આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ, જ્યારે જે વનસ્પતિ છે એ શ્વાસમાં શું લે છે કાર્બન ડાયોક્સાઇડ। આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે, રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે જેને પર્ણરંધ્ર કહે છે। વાહિનીઓ નળીની જેમ, જે વાહિનીઓ છે એ નળી એટલે દાખલા તરીકે આપણે કેમ એક જગ્યાએથી પાણી બીજી જગ્યાએ લઈ જવું હોય તો કોઈ પણ નળીની જરૂર પડે, તેમ વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ, તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે। જે આવડી આ નળીઓ છે, વાહિનીઓ છે, તે પર્ણની અંદર આવેલી હોય છે જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે। તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે। જે પોષક તત્વો છે, ખનિજ તત્વો છે, તે પર્ણ સુધી પહોંચે છે। વધુ તમે જે માહિતી છે એ તમે આપણે પ્રકરણ 11માં આપણે જોઈશું। હવે અહીંયા એક પહેલી આપેલી છે કે પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી, તો એના વિશે આપણે જોઈએ કે પર્ણોમાં એવું શું રહેલું છે કે જેના દ્વારા તે ખોરાક લઈ શકે છે। તો હવે અહીંયા ધ્યાનથી સાંભળજો કે પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, પર્ણની અંદર લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહેવાય છે। આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો ધ્યાન રાખજો। તે પર્ણને
सूर्य ऊर्जा शोषण कर मददरूप थाय छे। जे हरितद्रव्य छे ते शू करे तो के सूर्य ऊर्जा शोषण कर मदद करे छे। आ ऊर्जा कार्बन डाइऑक्साइड अने पानी माथी खोराक बनावा माटे वपराय छे। के आ जे ऊर्जा छे ऊर्जा मळे छे सूर्य ऊर्जा जे मळे छे ते कार्बन डाइऑक्साइड अने पानी माथी खोराक बनावा माटे वपराय छे। तो आम छे ते पर्ण पोतानो खोराक बनावे छे। आम सूर्यप्रकाशनी हाजरीमां खोराकनुं संश्लेषण थतुं होवाथी तेने प्रकाश संश्लेषण कहेवाय छे। के सूर्यप्रकाशनी हाजरीमां ते खोराकनुं संश्लेषण थाय तेने शुं कहेवाय? प्रकाश संश्लेषण, अथवा तेने अंग्रेजीमां आपणे कहेवुं होय तो फोटोसिंथेसिस। फरी एक बार जो लीए कि पर्णनी अंदर एवं शूँ रहेलू है तो कि पर्णों में लीलू रंजक द्रव्य आवेलू होय छे जेने हरित द्रव्य कहे छे अने ते पर्णने सूर्य ऊर्जा शोषण कर मददरूप थाय छे। आ ऊर्जा कार्बन डाइऑक्साइड अने पानी माथी खोराक बनावा माटे वपराय छे। आम सूर्यप्रकाशनी हाजरी में खोराकनुं संश्लेषण थतुं होवाथी जे आ प्रक्रिया छे तेने प्रकाश संश्लेषण कहे छे, अथवा फोटोसिंथेसिस पण आपणे तेने कही शकीए छीए। तेथी आपणे कही शकीए के हरित द्रव्य, सूर्यप्रकाश, कार्बन डाइऑक्साइड अने पाणी आ चार घटको हरित द्रव्य, सूर्यप्रकाश, कार्बन डाइऑक्साइड अने पाणी ए प्रकाश संश्लेषणनी प्रक्रिया माटे अगत्यना छे। के प्रकाश संश्लेषणनी प्रक्रिया करवी होय तो कया कया घटको जरूरी छे ते विषे आपणे आ जोयुं। आ पृथ्वी परनी विशिष्ट घटना छे। सूर्य ऊर्जा ए पर्ण द्वारा शोषित थाय छे। सूर्य ऊर्जा ए पर्ण द्वारा शोषित थाय छे अने वनस्पति में खोराक स्वरूपे संग्रह पामे छे। के वनस्पति में खोराक स्वरूपे ते संग्रह पामे छे। आथी सूर्य ए बधा सजीवों माटेनो ऊर्जानो अद्वितीय स्रोत छे। के सूर्य छे ए बधा ज सजीवों माटे ऊर्जानो अद्वितीय स्रोत छे। के ते बधाने ऊर्जा पूरी पाड़े छे। શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો? તમે કલ્પના કરો કે જો સૂર્યપ્રકાશ ન હોય તો શું આપણે જીવી શકીએ? તો કે ના। શું કામે? તો કે સૌપ્રથમ છે આપણે વાત કરીએ તો કે વાતાવરણ। કે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવન શક્ય છે નહીં। प्रकाश संश्लेषण विना कोईपण खोराक बनी शके नहीं। लगभग बधाज सजीवों अस्तित्व ए परोक्ष के प्रत्यक्ष रीते वनस्पति द्वारा बनावायेल खोराक पर ज आधारित छे। कोईपण खोराक आपणे बनाववो होय, कोईपण वनस्पति आपणे उगाड़वी होय तो प्रकाश संश्लेषणनी जरूर पड़े। प्रकाश संश्लेषणनी प्रक्रिया एटले के जे वनस्पति छे पोते पोतानो जे खोराक छे ते सूर्य ऊर्जानी मददथी अने प्रकाश संश्लेषणनी प्रक्रिया द्वारा प्राप्त थाय छे। बीजी बाजुए ऑक्सिजन के जे बधा ज सजीवोना अस्तित्व माटे जरूरी छे। जो सूर्यप्रकाश न होय तो आपने ऑक्सिजन मळे ने। जे वनस्पति छे कोईपण वृक्ष छे एमांथी आपने ऑक्सिजन मळे छे। जो सूर्य ना होय तो शुं थाय? तो के तेने प्रकाश पूरो पड़े नहीं, प्रकाश संश्लेषणनी प्रक्रिया थाय नहीं अने कोईपण वृक्ष छे कोईपण वनस्पति छे ते उगती नथी। ते प्रकाश संश्लेषण द्वारा उत्पन्न थाय छे। प्रकाश संश्लेषणनी गैरहाजरीमां पृथ्वी पर जीवन अशक्य छे। के प्रकाश संश्लेषणनी गैरहाजरीमां पृथ्वी पर कोई जीवन जीवातुं नथी।
प्रकाश संश्लेषणनी क्रिया पर्ण सिवाय वनस्पतिना बीजा लीला भागों में पण थाय छे, जेम के लीलु प्रकांड अने तेनी शाखाओ, शाखाओ एटले के डाळीओ। रणमां उगती वनस्पतिओ पर पिंगड़ा जेवू आवरण, एक पिंगड़ो होय ने तेवू आवरण अथवा काटा जेवा पर्णो जोवा मळे छे, जे बाष्पोत्सर्जन द्वारा थता पाणीना व्ययने अटकावे छे। आ वनस्पतिओ पासे लीलू प्रकांड पण होय छे, जे प्रकाश संश्लेषणनी क्रिया करे छे। फरी वार आपणे जोईए के रणनी जे वनस्पति छे ते, कारण के त्यां पाणी होतुं नथी, तो ते प्रकाश संश्लेषणनी प्रक्रिया कई रीते करे जोईए। के प्रकाश संश्लेषणनी क्रिया पर्ण सिवाय वनस्पतिना बीजा लीला भागोमां पण थाय छे, एटले पर्ण नहीं एनी सिवायनुं बीजुं भाग जेने शुं कहेवाय छे, लीलू प्रकांड। प्रकांड के लीलू प्रकांड अने तेनी शाखाओ एटले के डाळीओमां पण प्रकाश संश्लेषण थाय छे। रणमां उगती वनस्पतिओ पर पिंगडा जेवुं आवरण अथवा काटा जेवा पर्ण जोवा मळे छे, जे बाष्पोत्सर्जन द्वारा थता पाणीना व्ययने अटकावे छे। तमने खबर छे के बाष्पीभवन अने बाष्पोत्सर्जन ते शेमा जोवा मळे छे, के जे बाष्पोत्सर्जन छे ते वनस्पतिमां जोवा मळे छे। बाष्पोत्सर्जन एटले के जे वनस्पतिमांथी जे पाणी बहार निकळे ते बाष्पोत्सर्जन छे, अने बाष्पीभवन એટલે કે પાણીમાંથી જે વરાળ બનવાની જે ક્રિયા છે તેને આપણે બાષ્પીભવન કહીએ છીએ। પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે। આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય। આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે। જોઈએ કે સૌપ્રથમ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, એટલે કે એની અંદર પાણી હોય, સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્ય એટલે કે કોઈપણ પર્ણમાં આપણે શું મળે સામે, તો કે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે। એક બાજુ શું છે કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી રેડી અને સૂર્યપ્રકાશની હાજરીમાં અને પર્ણમાં શું આવેલું હોય છે, હરિત દ્રવ્ય, તો સામે આપણે શું મળે, કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન। જે ડાબી બાજુ હોય તે પ્રક્રિયકો કહેવાય અને જમણી બાજુ છે તે આપણે નિપજ મળે, એટલે એક બાજુ સવાલ એક બાજુ જવાબ અને વચ્ચે જે પ્રક્રિયા થાય છે તે। જુઓ આકૃતિ 1.2 માં હરિત દ્રવ્ય દર્શાવેલું છે, જે લીલા રંગનું છે, તેમાં રક્ષક કોષો અને વાયુરંધ્ર પણ દર્શાવેલા છે। પહેલી આકૃતિ છે તે પર્ણની છે, પછી આકૃતિ બી પર્ણનો આડો છેદ અને આકૃતિ સી પર્ણ રંધ્ર, આ ત્રણ વસ્તુ આપેલી છે। તમે જોઈ શકો છો આકૃતિમાં કે હરિત દ્રવ્ય આપેલું છે, રક્ષક કોષો, વાયુ રંધ્ર અને પર્ણ રંધ્ર। આકૃતિ 1.3 પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ જુઓ। સૂર્યપ્રકાશ પાંદડા ઉપર પડે છે, કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી આવે છે અને પ્રાપ્ત શું થાય છે, તો કે કાર્બોદિત દ્રવ્ય અને ઓક્સિજન આપણને મળે છે। પર્ણની અંદર હરિત દ્રવ્ય હોય છે તે પણ આકૃતિમાં દર્શાવેલ છે, અને જમીનના મૂળમાં શું હોય છે, તો કે પાણી અને ખનિજ ક્ષારો। પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે,
પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. ફરીવાર કે પ્રક્રિયા દરમિયાન આપણે શું પ્રાપ્ત થાય છે, તો કે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે, ઓક્સિજન વાયુ છૂટો પડે છે. પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. સ્ટાર્ચ એ કાર્બોદિત પદાર્થ છે, આ વસ્તુ આપણે યાદ રાખવાની, સ્ટાર્ચ છે તે કાર્બોદિત પદાર્થ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ, બાકીની વાત છે તે આપણે આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.